जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, कम्प्यूटर प्रोग्रामिंग क्वेश्चन आंसर सीरीज डे 9 हूँ आपनों हार्दिक स्वागत करूँ छू। हवे आज आप एक नवो क्वेश्चन जे छे ए जोवा जई रह्या छे के तो एक क्वेश्चन छे कि भाई एक्सप्लेन स्विच स्टेटमेंट विथ सिंटेक्स। એટલે સિન્ટેક્સ સાથે જે છે એ સ્વિચ સ્ટેટમેન્ટ આપણે એક્સપ્લેઇન કરવાનું છે। તો આપણે જે છે એ રાબેતા મુજબ જે આપણે દરેક ક્વેશ્ચનની અંદર કરીએ છીએ કે ભાઈ સૌથી પહેલાં જે ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચનના આગળ એના રિલેટેડ જે છે આન્સર, મતલબ એ ક્વેશ્ચનના રિલેટેડ આન્સરની અંદર આપણે જે છે એ થોડું એના વિશે લખીએ છીએ, કાંઈ શું છે, શેના માટે ઉપયોગમાં આવે છે વગેરે વગેરે। તો એ જ વસ્તુ જે છે એ આપણે આમાં પણ શરૂઆત કરીશું। તો ચલો, તો સૌથી પહેલાં જે છે આપણને ખબર જ છે કે ભાઈ ધ સ્વિચ ઇન સી ઇઝ અ મલ્ટી ચોઈસ સ્ટેટમેન્ટ। એટલે પહેલું જ આપણું સેન્ટેન્સ આવવું જોઈએ કે ભાઈ સ્વિચ કેસની અંદર જે છે સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ મલ્ટી ચોઈસ સ્ટેટમેન્ટ છે। ઓકે, બીજું એના વિશે થોડું વધારે આપણે જો લખીએ તો કે ઇટ પ્રોવાઈડ્સ વન ચોઈસ ફોર ઈચ વેલ્યુઝ and sorry of variable or expression। okay, એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ શું કરે છે તો કે સૌથી પહેલાં તો મલ્ટી ચોઈસ સ્ટેટમેન્ટ છે એને હાઈલાઈટ કરી દેવાનું, બીજું ઇટ પ્રોવાઈડ્સ વન ચોઈસ ફોર ઇચ વેલ્યુ ઓફ વેરિયેબલ ઓર એક્સપ્રેશન। એટલે કે આની અંદર શું થાય છે તો કે ધ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ associated with the choice whose value is same as the value of variable or expression। ઓકે, એટલે કે એ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થાય છે કે જેના રિલેટેડ જે છે એ આપણે ચોઈસ એન્ટર કરાવડાયેલી છે। એટલે સપોઝ કે 1 2 3 4 5 આવા 5 સિરીઝમાં બ્લોક છે, તો જો તમે 1 નંબર એન્ટર કરાવડાવશો તો 1 એક્ઝિક્યુટ થશે, જો 2 કરાવડાવશો તો 2 એક્ઝિક્યુટ થશે, 3 કરાવડાવશો 3 એક્ઝિક્યુટ થશે। ઓકે, એટલે કે એ રીતે જે છે એ આપણે થાય છે અને એ જ રીતે આપણે જે છે એ લખવાનું પણ છે। હવે આપણે એની જોઈએ સિન્ટેક્સ। હવે જો સ્વિચ સ્ટેટમેન્ટના સિન્ટેક્સની વાત કરીએ આપણે તો એની સિન્ટેક્સ કેવી છે તો કે સ્વિચ વેરિયેબલ ઓર
एक्सप्रेशन पछी ब्रैकेट नी अंदर केस लेबल वन के स्टेटमेंट ब्लॉक वन ब्रेक पची केस लेबल टू स्टेटमेंट ब्लॉक टू ब्रेक एम करता करता जेटली पण चॉइस होय एटली आपणे मूकी शकीए छीए अने छेल्ले जे छे ए डिफॉल्ट ब्लॉक એટલે કે જે કંઈ પણ ચોઈસ આપણે એન્ટર કરી છે એ ચોઈસમાંથી કોઈ પણ ના હોય અથવા તો કંઈ પણ ના હોય તો પછી છેલ્લે લાસ્ટની અંદર ડિફોલ્ટ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે. ઓકે, આપણે અહીંયા લખી દઈએ કે હિયર લેબલ વન લેબલ ટુ શોઝ the possible values of the variable or expression. Okay? એટલે કે આની અંદર જે લેબલ વન અને લેબલ ટુ જે છે એ શેના માટે છે, તો કે વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન માટે છે. હવે જે છે એનો આપણો ફ્લો ચાર્ટ ડ્રો કરીશું અને છેલ્લે એનો એક્ઝામ્પલ એટલે આપણો પ્રશ્ન જે છે એ પૂરો થશે. એટલે સૌથી પહેલાં શું આવશે? વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન આવશે. એટલે કે આપણે લખીએ છીએ વેરિયેબલ ઓર એક્સપ્રેશન, બંને વચ્ચે ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે શું થશે? તો કે સાચું હશે તો પર્ટિક્યુલર બ્લોક એક્ઝિક્યુટ થશે, નહીતર તો છેલ્લે ડિફોલ્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. એટલે આપણે અહીંયા સપોઝ કે લઈ લઈએ તો અહીંયા જે છે સ્ટેટમેન્ટ બ્લોક વન, ઓકે, પછી સ્ટેટમેન્ટ બ્લોક ટુ, અને જો કોઈ કશું જ ના હોય આ સો ઓન, જો કશું જ ના હોય તો છેલ્લે શું થાય? તો કે ડિફોલ્ટ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે. છેલ્લે જે કંઈ પણ આપણું આઉટપુટ આવે એ આઉટપુટ. ઓકે, આ જે છે એ ક્યારે એક્ઝિક્યુટ થશે? તો કે લેબલ વન હશે ત્યારે. આ ક્યારે એક્ઝિક્યુટ થશે? તો કે લેબલ ટુ હશે ત્યારે. અને આ ક્યારે એક્ઝિક્યુટ થશે? તો કે ડિફોલ્ટ. ક્લિયર? એટલે કે આ રીતે જે છે એ એનો ફ્લો ચાર્ટ આવશે. હવે જે છે એ એનું આપણે એક એક્ઝામ્પલ લખીએ કે
કે જેના પરથી તમને આઈડિયા આવી જશે કે એકચ્યુઅલી આ છે શું. તો ચલો એક્ઝામ્પલ એક જોઈ લઈએ. સો લેટ સ્ટાર્ટ ધી એક્ઝામ્પલ. ઓકે, તો હવે હેશ ઇન્ક્લુડ stdio ડોટ h હેશ ઇન્ક્લુડ કોન્યો ડોટ h. ઓકે, આ જે હું એક્ઝામ્પલ શીખવાડું છું અથવા તો કરાવું છું એ એક્ઝામ્પલ તમારે સ્વિચ સ્ટેટમેન્ટની અંદર યાદ રાખી લેવાનો. એટલે જો તમને સ્વિચ સ્ટેટમેન્ટ પૂછાય તો સીધો તમારે આ જ એક્ઝામ્પલ જે છે લખી દેવાનો કે ઇન્ટીઝર ચોઈસ એ બી. આ મેં પહેલાંય લખાયેલો જ છે, છતાં પણ તમને એકવાર ફરીથી કરાવડાવી દઉં છું, કારણ કે વારાકડી એક્ઝામ્પલ બદલવાથી તમે કેટલા પ્રોગ્રામ તૈયાર કરશો. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ છીએ, સપોઝ કે પ્રિન્ટ એફ વન ફોર એડિશન સ્લેશ એન. ઓકે, ટુ ફોર સબટ્રેક્શન સ્લેશ એન, પછી થ્રી ફોર મલ્ટીપ્લિકેશન સ્લેશ એન, ચાર ફોર ડિવિઝન. ઓકે, છેલ્લે આપણે લખીએ છીએ કે પ્રિન્ટ એફ એન્ટર યોર ચોઈસ, સ્કેન એફ પર્સન્ટેજ ડી એમ પર્સન ચોઈસ. ઓકે, પછી આપણે બીજું લખીએ છીએ કે ભાઈ પ્રિન્ટ એફ એન્ટર ટુ નંબર્સ. ઓકે, અને એ પણ આપણે સ્કેન એફમાં લઈ લઈએ છીએ, પર્સન્ટેજ ડી એમ પર્સન એ એમ પર્સન બી. ઓકે, આટલું થઈ ગયા પછી હવે આપણે શું કરવાનું છે, સ્વિચ સ્ટેટમેન્ટથી આપણે પરફોર્મ કરવાનું છે. ઓકે, એટલે આપણે સપોઝ કે અહીંયા હું કોમેન્ટ લખી દઉં છું કે ભાઈ સ્વિચ સ્ટાર્ટ, આ જે છે કોમેન્ટ લાઇન છે. હો, પછી જે છે આપણે લખીશું અહીંયા સ્વિચ ચોઈસ, એટલે કે આપણે વેરિયેબલની અંદર ચોઈસ જે છે એ પાસ કરીશું, છગડીયો કૌંસ કેસ વન પ્રિન્ટ એફ આન્સર ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી, આપણે અહીંયા લખીએ છીએ એ પ્લસ બી. ઓકે, અને અહીંયા આપણે લખી દઈએ છીએ બ્રેક. કેસ ટુ આન્સર ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી એ માઇનસ બી અને બ્રેક. કેસ થ્રી આન્સર ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી એ મલ્ટીપ્લાય બાય બી બ્રેક. ઓકે, પછી જે છે એ
केस फॉर आंसर इज इक्वल टू परसेंटेज डी ए डिविजन बी ओके अने अहीं आप लखीशू ब्रेक ओके अने पछी जे छे ए छेल्ले आप लखीशू डिफॉल्ट ब्रेक ओके અને આપણું જે છે આ કૌંસ એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને એના પાછળ જે છે એ એના પછી જે છે એ આપણે ગેટ સીએચ લખી અને બીજો કૌંસ જે છે એ પણ પૂર્ણ કરીએ છીએ ઓકે એટલે કે આવી રીતે જે છે એ આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે હવે આઉટપુટ જો તમને પૂછે તો આઉટપુટમાં શું લખશો તો સૌથી પહેલાં તો આ તમને પૂછશે આઉટપુટ આવી રીતના આવશે એક વન એડ ટુ સબ થ્રી મલ્ટિપ્લિકેશન અને ચાર ડિવિઝન પછી તમને કહેશે એન્ટર યોર ચોઈસ એટલે સપોઝ કે તમે એન્ટર કરાવડાવ્યું વન કે પછી તમને પૂછશે કે ભાઈ એન્ટર ટુ નંબર્સ એટલે તમે એન્ટર કરાવડાવ્યા સપોઝ કે પચીસ અને ત્રીસ તો અહીંયા લખેલું આવશે આન્સર ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી ફાઈવ તો આ જે છે એ તમારો આઉટપુટ બનશે ઓકે તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ તો હું આશા રાખું છું કે તમને જે છે એ સ્વિચ સ્ટેટમેન્ટની અંદર ખબર જે છે એ પડી ગઈ હશે અને જો પૂછાય એક્ઝામની અંદર તો તમારે કેટલા માર્ક્સની સોરી તમારે કેટલું લખવું એ તમને આઈડિયા આવી ગયો હશે ઓકે આ જે એક્ઝામ્પલ જે છે સ્વિચ સ્ટેટમેન્ટ એ જે છે તમને પાંચ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે તો જો પાંચ માર્ક્સની અંદર પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની રહેશે ઓકે તો હું આશા રાખું છું કે તમને ખબર પડી હશે આપણે નવા દિવસે મળીશું એક નવો ટોપિક લઈ એક નવો ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ અસ્તુ